हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल गीताज फूड विथ फेमिली। तो आज आपणे लईने आव्या छीए, आज कोई रेसिपी नथी, आज हूँ तमने एक सरप्राइज आपवानी छूं, तो तमे खुद जोई लेजो। अने हा फ्रेंड्स, मारी यूट्यूब चैनल ने लाइक शेर एंड सब्सक्राइब जरूरथी करजो। सब्सक्राइब करवू बिलकुल फ्री छे, एने कोई चार्ज नथी, जेथी करीने तमने मारा वीडियो सौथी पहेला जोवा मळे। तो प्लीज सब्सक्राइब करवानुं भूलशो नहीं। तो आपणे शुरू करीशुं मारा सोसायटीना गार्डनની ટૂર। તો ફ્રેન્ડ્સ, સવારના 8 વાગી ગયા છે, ગાર્ડનમાં કોઈ હજી દેખાતું નથી, બસ એકદમ શાંતિ છે। અહીંયા બેઠા પેલા દાદા યોગા કરે છે, આખી સોસાયટી ખાલી છે, તો ગાર્ડન ખાલી છે। બસ તમને થોડાક બર્ડ્સ પંખી જોવા મળશે, જે દાણા છણે છે, બેઠા છે, આમ તેમ ઉડે છે, કારણ કે અત્યારે વાગ્યા છે 8 વાગ્યામાં બિલકુલ શાંત એરિયો છે, સોસાયટી છે। તો જોશો તમે, અત્યારે બપોરના 12 વાગી ગયા છે, એકદમ તડકો છે। અહીંયા નીચે સાયામાં બેઠા બેઠા બે ચાર બહેનો બેઠી છે, જેનું ટિફિન લાવ્યા છે, ખાય છે। હવે ફ્રેન્ડ્સ, 2 વાગી ગયા છે, અમારી સોસાયટીના ગાર્ડનમાં, મતલબ સોસાયટીમાં આ જે કચરા પેટી છે, ગાર્બેજ કહેવાય, તો એ અત્યારે કચરો લેવા આવી છે। એ અમારી સોસાયટીની અંદર આવીને કચરો લઈ જાય, અમે નીચે નાખવા નથી જતા, ઉપરથી કચરાવાળા ભાઈઓ લઈ જાય કચરો। તો અત્યારે કચરો લેવા આવી છે, એ ફૂલ ફેસિલિટી છે અમારી સોસાયટીમાં। તો તમે જોઈ શકો છો, સાંજના વાગી ગયા છે 5, આ અમારી પાછળ જે મેન રોડ આવે છે એ છે, અહીંથી ગાડીઓ જાય છે, પાછળ બાંધકામનું કામ હાલે છે। હવે આપણે જોઈશું કે અહીંયા આજે અમારું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, અહીંથી બધી ગાડીઓ બહાર નીકળે, આ મેઇન રોડ છે। 5 વાગી ગયા છે એટલે બધા છોકરાઓ નીચે રમવા આવી ગયા છે, જેને જ્યાં જગ્યા મળે ત્યાં બધા રમે છે, કોઈ અહીંયા બેઠું છે। અહીંથી કોઈ અહીંયા પણ રમવા માંડ્યું છે। આ અમારો બહાર જવાનો રોડ છે, અહીંયા વોચમેન અંકલ બેઠા છે, અહીંથી કોઈને અંદર આવવાનું નહીં, અહીંથી ફક્ત બહાર જ જઈ શકીએ। આ અમારો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એરિયા છે, ત્યાંથી ગાડી બહાર નીકળે, અહીંથી ખાલી બહાર જવાનો જ રસ્તો છે, અહીંયા પણ રમે છે બધા। અમારી ગાર્ડનની, મતલબ અમારી સોસાયટીની મોટી બધી બિલ્ડિંગ છે, બહુ બધી બિલ્ડિંગ છે, 8-9 બિલ્ડિંગ હશે। મસ્ત બધા રમે છે, કોઈ બેટ બોલ રમે છે, કોઈ ગાર્ડનમાં રમે છે। અહીંયા ફ્રેન્ડ્સ, બધી દાદીઓ બેઠી છે, વાતો કરે છે। આ અમારું વોલીબોલ રમવાનું એરિયો છે,
ફ્રેન્ડ્સ, આ બાજુ મારે ક્રિકેટ રમવાનો એરિયો છે, જેથી કરીને બેટ કે બોલ બહાર ન જઈ શકે અને છોકરાઓ બેટ બોલ રમી શકે. ક્રિકેટ જે પૂરું પેક છે જાળીથી. તો ફ્રેન્ડ્સ, આ મારી સોસાયટીનો વ્યૂ છે, ગાર્ડન વ્યૂ છે. સાંજના વાગી ગયા છે 6. હવે બર્ડ્સ, બધા પંખી ઘરે જવાની તૈયારીમાં છે. અહીંયા છણે છે. તો હવે દિવસ અથમવાની તૈયારી છે. 6:30 જેવું થઈ ગયું છે. તો બધા ઘરે જાય છે. અહીંયા બધા રમે છે. અહીંયા જેને જ્યાં જગ્યા મળે ત્યાં બધા રમે. આ અમારું વોલીબોલ રમવાનું ગ્રાઉન્ડ છે. અહીંયા ફક્ત વોલીબોલ જ રમે બધા. પાછળ કન્સ્ટ્રક્શન બાંધકામનું કામ ચાલે છે બીજી સોસાયટીનું. આ અમારે ટીવી છે અમારી સોસાયટીની. અહીંયા બાળકો રમે છે. અહીંયા પણ રમે છે હિંચકામાં. તમને હું પછી હિંચકા બતાવું. આ મારી બાલ્કનીમાંથી સુરજદાદા દેખાય છે. હવે આથમવાની તૈયારીમાં છે. એકદમ મસ્ત વ્યૂ છે. તો હવે હું આવી ગઈ છું નીચે. તો તમને હું નીચેથી અમારું ગાર્ડન બતાવીશ. અહીંયા પાછળ દાદીમાં વોકિંગ કરે છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ અમારો એન્ટ્રી ગેટ છે અંદર આવવાનો. અહીંથી ફક્ત વાહનો અંદર જ આવી શકે, અહીંથી બહાર જઈ શકતા નથી. હવે હું તમને લઈ જઈશ અમારા ક્લબ હાઉસમાં. તો આપણે ક્લબ હાઉસમાં જઈશું. ફિલહાલ ક્લબ હાઉસ બંધ છે કોરોનાના કારણે. હવે આ છે અમારો સ્વિમિંગ પૂલ. સ્વિમિંગ પૂલ થોડોક ભરેલો છે, થોડુંક પાણી ઓછું છે. આ બાજુનો સ્વિમિંગ પૂલ ખાલી છે. આ નાના છોકરા માટેનો છે, પેલો મોટા માણસો મોટા માટેનો છે. અહીંયા એટલી જગ્યા છે. જ્યારે ફ્રેન્ડ્સ સ્વિમિંગ પૂલ શરૂ થશે ત્યારે હું તમને જરૂરથી બતાવીશ. આ અમારું ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, બેન્કેટ હોલ અને કેફેટેરિયા. ને આ છે અમારી ફેવરેટ જગ્યા. તો આ સોસાયટીની બહાર જવાનો જે વ્યૂ છે એ છે. તો આ છે અમારો કેફેટેરિયા. કેફેટેરિયા મતલબ તમે ઉપર કિટ્ટી પાર્ટી કરી શકો, કોફી પી શકો, ત્યાં બેસી નાસ્તો કે એન્જોય કરી શકો. એની પાછળ અમારો આ બેન્કેટ હોલ છે જ્યાં અમે અમારો હવન હતો ત્યારે જમણવાર રાખેલું હતું. આ પાછળ ખાલી જગ્યા છે, બધી વાડીઓ છે. અમારી સોસાયટીની પાછળ કોઈ સોસાયટી નથી, બધી વાડી જ છે. અહીંથી તમને હું ઉપરથી સ્વિમિંગ પૂલ બતાવીશ જે તમને બરાબર ખબર પડે. એની પાછળ વાડીયું છે. અહીંયા પણ રમે છે બાળકો. અમારો બેન્કેટ હોલ ફૂલ એસી હોલ છે. ફ્રેન્ડ્સ, આની અંદર ક્લબ હાઉસની અંદર લાઇબ્રેરી છે, પછી ઇન્ડોર ગેમ છે અને જીમ છે. તો અહીંયા હવે બાળકો રમે છે. જોવા હિંચકા છે, લસરપટ્ટી છે. અહીંયા તમને દેખાશે અમારા સોસાયટીના ગરબા થાય, ગણપતિ થાય. અને આ છે અમારો ગરબા. કોઈ પણ ફંક્શન હોય તો એ અહીંયા થાય. તમને પૂરી સોસાયટી બતાવું છું, પૂરો ગાર્ડન. અહીંથી તમને પૂરો ગાર્ડન દેખાશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ મારું જે ટીવી તમને હું કહેતી હતી, એ ટીવી જ્યારે ક્યારે મેચ હોય ઇન્ડિયા પાકિસ્તાનની, પછી કોઈ પણ મોટો જેસે કે પિક્ચર હોય તો એ જોઈ શકો. અહીંયા રમે છે બધા. ફ્રેન્ડ્સ, આ અમારો ફેવરિટ એરિયા છે. અહીંયા બેસી અમે રોજ સાંજે અહીંયા આવીને બેસી જઈએ. આ અમારી ફેવરિટ જગ્યા છે. આ છે વોકિંગ એરિયા. અહીંયા બધા વોક કરે. અત્યારે આ અહીંયા વોકિંગ કરે જ છે. ફ્રેન્ડ્સ, અહીંયા જે
આ મારું સ્કેટિંગ એરિયા છે. આ સ્વિમિંગ પુલ પાસે પણ એક નાનો એવો ગાર્ડન છે, ત્યાં પણ કોઈ ઘણા બાળકો રમે છે. ફ્રેન્ડ્સ, આ અમારું બેઝમેન્ટ પાર્કિંગની બહાર નીકળવાનો રસ્તો છે. અમારે અહીંથી દરિયો 10 કિલોમીટર જ આઘો છે. અહીંથી 10 કિલોમીટર જાઓ એટલે દરિયો આવી જાય. આ બેઝમેન્ટ પાર્કિંગની બહાર નીકળવાનો રસ્તો છે. અંદર બેઝમેન્ટ પાર્કિંગમાં બધી ગાડીઓ રહે. આ વોકિંગ એરિયા છે તો વોક કરે છે બધા. અહીંયા અમે બેસીને બધા ટીવી જોઈ શકીએ. બેસવાનું છે તો ફ્રેન્ડ્સ, હવે દિવસ આથમવાની તૈયારીમાં છે. આ મારી બાલ્કનીમાંથી આ વ્યૂ દેખાય. તો હવે દિવસ આથમી ગયો છે, લગભગ 7:30 વાગી ગયા છે. તો આ છે અમારો 7:30 વાગ્યાનો વ્યૂ. થોડી થોડી લાઇટો શરૂ થઈ ગઈ છે, બધા પોતપોતાની ઘરે જવાની તૈયારીમાં છે. અને હવે આ છે અમારો નાઇટ વ્યૂ. રાતના 9 વાગ્યાનો ટાઈમ છે, બધા ઘરે છે, કોઈ કોઈ નીચે છે. તો અમારી નાઇટ વ્યૂ, અમારી બિલ્ડિંગમાંનો નાઇટ વ્યૂ છે. રાતે આવો ગાર્ડન દેખાય અમારો. ફ્રેન્ડ્સ, તો હવે અમે ફાઇનલી નીચે આવ્યા છીએ વોકિંગ કરવા. તો અમે વોકિંગ કરીએ છીએ, અમારી સાથે ઘણા લોકો પણ વોકિંગ કરે છે. તો ફાઇનલી અમે અહીંયા બેઠા છીએ, જે અમારી ફેવરેટ જગ્યા. આ છે નિવાન. આ છે અમારા ગાર્ડનના ફૂલ જે મેં રાતે શૂટ કરેલા હતા. તો ફ્રેન્ડ્સ, તમને અમારો ગાર્ડન, અમારી સોસાયટી, અમારી સોસાયટીની બિલ્ડિંગ, અમારી સોસાયટીના બર્ડ્સ, તો અમારી સોસાયટીના જે સનનો વ્યૂ પોઈન્ટ છે એ, મારી સોસાયટીનો સ્વિમિંગ પૂલ, કેફેટેરિયા, સ્વિમિંગ પૂલ, બેન્કેટ હોલ, અમારી સોસાયટીનું ગાર્ડન, લસરપટ્ટી, હિંચકા ને અમારી બેસવાની ફેવરેટ જગ્યા. તો તમને આ બધું કેવું લાગ્યું તો પ્લીઝ લાઈક કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે અમારી સોસાયટી તમને કેવી લાગી. તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. પાછા જ આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.